નમસ્તે મિત્રો, મારું નામ ડોક્ટર સુરેશ અને હું આજે આપને ગુજરાત સરકાર છે, આપણે કેન્દ્ર સરકાર છે, ઘણી બધી યોજનાઓ બારી પાડતી હોય છે. એ જે આરોગ્યને લગતી હોય, ખેતીવાડીને લગતી હોય કે અન્ય વિભાગને લગતી હોય, બરાબર. હું આપ સૌને આરોગ્યને લગતી જેટલી યોજનાઓ હોય છે એની, જેમાં નાણાકીય સહાય હોય છે, વગર નાણાકીય સહાય હોય, બરાબર, કે જે આપણે ખ્યાલ હોતો નથી, તો બરાબર. તો હું આપને આ તમામ યોજના પૈકી એક યોજના એવી છે કે આભા કાર્ડ, બરાબર, એની વિશે આપણે થોડીક ટૂંકમાં માહિતી આપી શકે, બરાબર. તો જનરલી આપણે એવું બનતું હોય છે કે આપણે કોઈ હોસ્પિટલે ગયા, ને આપણને ઘણા બધા ટેસ્ટ કરાવતા હોય છે, બરાબર, લોહીના ટેસ્ટ કરાવતા હોય છે, પેશાબના ટેસ્ટ કરાવતા હોય છે, પછી બીજા બધા ઘણા બધા આપણે અન્ય ટેસ્ટ કરાવતા હોય, બરાબર. હવે એ ટેસ્ટ આપણે આજે કરાવ્યા હોય, માની લો કે આજે આપણે 5 વર્ષ પહેલા ટેસ્ટ કરાવેલા છે, હવે આજે 2 વર્ષ પછી ફરી પાછું આપણે કોઈ જગ્યાએ જવાનું થયું તો આપણે ફાઇલ ગોતતા છે. ફાઇલ ક્યાં ગઈ, બરાબર, આપણો પ્રશ્ન હતો, ફાઇલ ગઈ ક્યાં, બરાબર, ટેસ્ટ ક્યાં હતા, જૂના ટેસ્ટ ક્યાં હતા, બરાબર. હવે આપણા પાસે ફાઇલ લીધા વગર આપણે હોસ્પિટલે જઈએ છીએ, હોસ્પિટલે જઈને ડોક્ટર આપણે એવું કહેશે કે જૂની ફાઇલ બતાવો, જૂના રિપોર્ટ તમને બતાવો, અથવા કોઈ તમે બીજી જગ્યાએ બતાવે ગયા હતા કે નહોતા ગયા, બરાબર, આવું આપણે પૂછતા હોય છે. તો ત્યારે આપણી પાસે ફાઇલ હોતી નથી, બરાબર, એટલે ડોક્ટરને ખ્યાલ ન આવે કે હવે આપણે કઈ રીતે કરવું. એટલે જે જગ્યાએ તમે હોસ્પિટલમાં ગયા હોય અને ડોક્ટર ફરી પાછા આ બધા રિપોર્ટ ફરી આપણે બધા જ રિપોર્ટ કરાવતા હોય છે, બરાબર. તો આ એક આપણે જે સમસ્યા બધા અત્યારે ગુજરાત સરકાર છે, આપણા ઇન્ડિયામાં, ભારતમાં, આ બધાને આ સમસ્યા અત્યારે આવી રહી છે, બરાબર. તો આ સમસ્યાને હલ કરવા માટે આપણે કેન્દ્ર સરકારે, ગુજરાત સરકારે, રાજ્ય સરકારે એક નવું કાર્ડ જનરેટ કરાવેલું છે, આભા કાર્ડ, બરાબર. આભા કાર્ડને આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ તરીકે તેને આપણું ઓળખાય છે, એ આપણું એકાઉન્ટ કહેવાય, બરાબર. તો એ એકાઉન્ટની અંદર શું આપણે એકાઉન્ટ ખોલાવીએ એટલે આપણે ફાયદો થાય, બરાબર. તો એ એકાઉન્ટની અંદર કે જે તમને કીધું છે કે જે તમે રિપોર્ટ કરાવેલા છે, એ તમામ રિપોર્ટ તમે ઈ જો એકાઉન્ટમાં નાખી દીધેલા હોય, બરાબર, તો ઈ જે એકાઉન્ટનો જે તમને આઈડી મળે, હવે તમે કોઈ હોસ્પિટલે ગયા, ડોક્ટર સાહેબને એમ કહો કે મારું આભા કાર્ડ આ છે અને મારો એકાઉન્ટ આ છે, તો એ ઓનલાઈન સિસ્ટમ ઉપર જો એ એકાઉન્ટ નંબર તમારો નાખશે, તો અત્યાર લગીના છેલ્લા 10 વર્ષ હોય, 15 વર્ષ હોય, 20 વર્ષના જેટલા રિપોર્ટ તમે એમાં નાખેલા છે, બધે બધા રિપોર્ટ ડોક્ટરને દેખાશે અને તમામ રિપોર્ટ ઉપરથી એને આગળ કઈ રીતે વધવું એ એને ખ્યાલ આવશે. તો ડોક્ટરનું કામ સરળ થાય, આપણું કામ સરળ થાય અને આપણે કોઈ પણ જગ્યાએ જઈએ તો આપણે તમામ રિપોર્ટ આપણે જોઈ શકીએ, બરાબર. આ ઉપરાંત આપણે કોઈ, માની લો કે આપણે ગામડે રહેતા હોય, સુરતમાં કોઈ એમ કીધું કે તમારા જૂના રિપોર્ટ મોકલો, તો આપણે રિપોર્ટ મોકલવાના નથી. આપણે ખાલી આપણો કાર્ડ હોય, કાર્ડનો ફોટો મોકલી દેવાનો અથવા કાર્ડ નંબર મોકલી દેવાનો, કાર્ડ નંબર કરે છે અને બધી વસ્તુ આપણે વિગત મળે. તો આ યોજના વિશે આપણે થોડીક ડિટેલમાં માહિતી લઈએ, બરાબર. આભા કાર્ડ, તો આભા કાર્ડનું નામ છે આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ, બરાબર. કે આપણે જે રીતે આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, કે ભાઈ કઢાવતા હોય છે, એ રીતે આપણે આ કઢાવવાનું છે, બરાબર. તો આ હવે પ્રશ્ન આપણે એ આવે છે કે આપણે આભા કાર્ડ મળશે કઈ જગ્યાએ, આપણે જાવું કઈ જગ્યાએ, બરાબર. તો આના ઘણા બધા સ્ત્રોત છે કે વ્યક્તિ પોતાનું આભા કાર્ડ પણ કઢાવી શકે, બરાબર, પોતે ઘરે બેસીને પોતાનું કરે છે અને કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. બીજી વસ્તુ, માની લો કે કોઈને ખબર નથી પડતી, એ વખતે મોબાઈલમાં ન ખબર પડતી હોય તો એને શું કરો, તો એના નજીકના આરોગ્ય, એના સબ સેન્ટર હોય, આરોગ્ય કેન્દ્ર છે, જિલ્લાની હોસ્પિટલ છે, એ જગ્યાએ જો જાય, બરાબર, તો ન્યાયના જે કર્મચારી હોય છે એને એમ કહે કે મારે આભા કાર્ડ કાઢવું છે, તો એને જરૂરી થોડા ડોક્યુમેન્ટ લઈને જવાના, એ ડોક્યુમેન્ટ એને આપે એટલે તરત એ કાર્ડ કાઢી દેશે, બરાબર. તો કઈ રીતે કાર્ડ નીકળશે, કે વ્યક્તિ પોતે પણ કાઢી શકે છે અને નજીકના આરોગ્ય સેન્ટર હોય ત્યાં જાય અને એના કર્મચારીને એના ડોક્યુમેન્ટ આપે તો એનો કાર્ડ નીકળી જાય, બરાબર. તો આપણે ખબર પડી ગઈ કઈ જગ્યાએ કાઢવાનું છે. હવે કઈ રીતે આપણે કાર્ડ કાઢવાનું છે, બરાબર. આ કાર્ડ બે આપણે વ્યક્તિ પોતે કઈ રીતે કાઢી શકે અને સરકારી સંસ્થામાં કઈ રીતે કાઢવું, હવે પોતે કાઢવું હોય તો કઈ રીતે, તો આને માટે એક વેબસાઈટ છે, આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન, એબીડીએમ ની વેબસાઈટ છે, આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન. આની અંદર તમે લોગિન થાવ અને એમાં જે જે લોગિન થાવ, એમાં જે જે વસ્તુ માંગે તમે લખતા જાઓ, બરાબર, તો તમારો કાર્ડ જનરેટ થઈ જશે. આ ઉપરાંત આપણે પીએટીએમ છે, આકા કે છે, તમામ ઇન્સ્યોરન્સ કંપની છે એની વેબ પોર્ટલમાં જાઓ તો ત્યાંથી તમે આભા કાર્ડ તમારું કઢાવી શકો છો. આ ઉપરાંત તમે જો તમારો આયુષ્યમાન કાર્ડ જો કઢાવેલા હોય તો આયુષ્યમાન કાર્ડ હવે તમે નવું કઢાવો છો
તો એને તમે નીચે એક નાની લીટી લખેલી હોય છે કે તમારો આભા આઈડી નંબર, તો તમારો આભા કાર્ડ આ રીતે પણ આપોઆપ જનરેટ થતું હોય. જો તમે આયુષ્યમાન કાર્ડ કઢાવેલું હોય તો તમારો આભા આઈડી નંબર હશે બરાબર. હવે માની લો કે કોઈને ખ્યાલ નથી કે મોબાઈલમાં ખબર પડતી નથી, તો એને શું કરવું? તો એને નજીકના સબ સેન્ટર ઉપર જાય, સબ સેન્ટર નો સ્ટાફ હોય, એમાં બે ઈ લોકો પાસે બે પ્રકારની એપ્લિકેશન હોય છે. એક નોન કોમ્યુનિકેબલ ડીસી બરાબર, એટલે એનસીડી ની એપ કહેવાય છે, અને એક એકો એપ્લિકેશન હોય છે જેની આપના ગામની આપના શહેરની તમામ માહિતી હોય. આપણે ખ્યાલ જ હશે કે આપણી પાસે લેવા આવતા હોય છે, ભરવા આવતા હોય છે આરોગ્યના કર્મચારી, એ બધો ડેટા આપણે તમામ એની પાસે હોય છે બરાબર. હવે એની એનસીડી એપ્લિકેશનમાં બે રીતે કાઢી કાઢે કે કાં તો તમારી પાસે આધાર કાર્ડ હોય અને આધાર કાર્ડ ન હોય બરાબર. માની લો કે તમારો આધાર કાર્ડ નંબર છે, તો તમે જો એને આધાર કાર્ડ આપશો, એ આધાર કાર્ડ નાખશે, એમાં એ ઓટીપી નંબર આવશે, ઓટીપી નંબર તમને તમે એને આપશો અને તમારો કાર્ડ જનરેટ થઈ જાય. બીજો ઓપ્શન છે કે તમારી પાસે આધાર કાર્ડ નથી. જો તમારી પાસે આધાર કાર્ડ નથી બરાબર, તો તમે એને મોબાઈલ નંબર તમારે તો એની પાસે ફોન જ નથી, તો એને શું કરવાનું બરાબર? એની માટે પણ અલગ વ્યવસ્થા આપણે કરેલી છે કે નજીકના આરોગ્ય સેન્ટર છે, નાના સબ સેન્ટર છે, પીએસસી છે, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હોય ત્યાં જાય બરાબર. તો આપણે જે આપણું ગામ છે, આપણું શહેર છે બરાબર, એના જે આપણા તમને ખ્યાલ જ હશે કે આપણા ઘરે ઘરે આરોગ્ય કર્મચારી આવતા હોય, અમુક ડિટેલો લેતા હોય છે એના સર્વેમાં બરાબર. તો આપણે તમામ માહિતી એ લોકો પાસે એના સોફ્ટવેરમાં હોય છે તો બરાબર. તો આપણે એ લોકો પાસે સરકારી કર્મચારી પાસે જવાનું છે. હવે ત્યારે જયારે તમે જશો ત્યારે બે વસ્તુ છે, કે કાં તો તમે એનસીડી છે, તમારે ઓટીપી સાથે તો નીકળશે, એક ઓટીપી વગર જ નીકળશે બરાબર. ઓટીપી સાથે હું કરશે, તમે એને આધાર કાર્ડ નંબર આપશો, આધાર કાર્ડ નંબર આપશો એટલે ઈ એના આઈડિયા પોર્ટલમાં એના આધાર કાર્ડની એન્ટ્રી કરશે, તો તમારા મોબાઈલની અંદર ઓટીપી આવશે. ઈ મોબાઈલની અંદર જે ઓટીપી આવે છે કર્મચારીને આપો એટલે તમારો આધાર કાર્ડ જનરેટ થાય. તમે ગામમાં પણ આ રીતે કરી શકો. જો ગામમાં તમારે ગામની અંદર જે સરકારી કર્મચારી હોય તમારે એને મળવું ન હોય, તમે વોટ્સઅપથી એને આધાર કાર્ડ આપી દો, એ આધાર કાર્ડની એન્ટ્રી નાખી દે, તમારે જે ઓટીપી આવે તમે એને આપી દો, તો તમારે ઘરે બેઠા પણ આ નીકળી શકે છે, તમારે એમની પાસે જવાની પણ જરૂર નથી. બીજો છે કે ઓટીપી વગર રતન થાય છે. તમે એને આધાર કાર્ડ નંબર આપી દો, જે સરકારી કર્મચારી છે એની પાસે એનો આઈડી પાસવર્ડ આપેલા હોય છે, એનો પોર્ટલ હોય છે, એમાં તમારો આધાર કાર્ડ ઓટીપી વગર આધાર કાર્ડ આપશો તો ઓટીપી વગર પણ તમારો ડાયરેક્ટ કાર્ડ જનરેટ થઈ જશે અને આપણે વોટ્સઅપ કરી દેશે. બીજું એક આવે છે કે ટેકો પોર્ટલમાં પણ તમારો જેટલો આરોગ્ય કર્મચારી હોય એને ફેમિલી હેલ્થ સર્વે કરવાનો આવતો હોય છે બરાબર. ગામની અંદર કેટલા કુટુંબ છે, કેટલા કુટુંબમાં કેટલા લોકો રહે છે તેનો તમામ ડેટા એ લોકો રાખતા હોય છે અને અપડેટ કરતા હોય છે. તો એ એક ટેકો પોર્ટલની અંદર આ સુવિધા અપડેટ કરતા હતા. ટેકો પોર્ટલની અંદર જો આપણા નામ હશે, તમે સરકારી કર્મચારીને મળશે તો ટેકો પોર્ટલ ખોલશે, એમાં આપણું નામ હશે તો તે કર્મચારી કાં તો આપણે બાયોમેટ્રિક વેરિફિકેશન કરશે, તમે એના આધાર નંબર આપશો તો આધાર બેઝ ઓટીપી વેરિફિકેશન કરી શકીએ, અથવા ઓફલાઈન રતન તમારો વેરિફિકેશન કરી શકશે બરાબર. તો ત્રણ વસ્તુ થઈ, એને બાયોમેટ્રિકથી તમારે થઈ જાય, આધાર નંબર આપશો તેમાં ઓટીપી તમારા મોબાઈલમાં આવશે, ઓટીપી આપો તો થઈ જાય છે, અને આ બે વસ્તુ ન હોય તો ઓફલાઈન પણ ઈ એન્ટ્રી કરશે તો તમારું આધાર કાર્ડ જનરેટ થઈ જશે બરાબર. તો આટલી રીતે આપણે આધાર કાર્ડ આભા કાર્ડ આપણે નીકાળી શકીએ છીએ બરાબર. તો મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જે આભા કાર્ડ છે બરાબર, એના ફાયદો ઘણો બધો છે કે જો એકવાર આપણો આભા કાર્ડ ક્રિએટ થઈ ગયું, આપણે તમામ જે ડોક્યુમેન્ટ છે આપણા ફાઇલના આપણી ફાઇલની અંદર જે આપણે સાચવતા હોય છે એ ફાઇલ આપણે ખોવાઈ જતી હોય છે, તો તમામ આપણા જે રિપોર્ટ હોય, આપણા ટેસ્ટિંગ હોય એ આપણે જો અપલોડ કરી દઈશું, તો અને આપણે આપણો જે નંબર હોય છે ગમે ત્યારે ગમે ડોક્ટરને આપણે આપીશું, તો એ ડોક્ટર સરળતાથી આપણા તમામ રિપોર્ટ જોઈ શકશે બરાબર. આપણે કોઈ પણ હોસ્પિટલ ફેસિલિટીની વિઝિટ લઈએ તો આપણે જૂની ફાઇલ આરે લેવાની જરૂર નથી, આપણે ફાઇલ સાચવવાની જરૂર નથી, બસ આ એક કાર્ડ તમે બનાવી લો બરાબર, તો તમે આ બધો તમારો ડેટા સાચવી શકશો બરાબર. તો અને બીજું કે ગવર્મેન્ટ હજી અમારા આપણી સરકાર આપણે તમામ પ્રાઇવેટ ફેસિલિટી એને પણ અમે યુટિલાઇઝ કરી રહી છીએ કે પ્રાઇવેટ ફેસિલિટીમાં પણ તમે જશો તો આ ડેટા છે એ લોકો તમારા આભા કાર્ડની અંદર તમને જનરેટ કરી દેશે બરાબર. તો આ સરકારનો આ એક વાર આભા કાર્ડ તમામ આપણા ભારતના નાગરિકને નીકળી જાય પછી આ પગલું પણ લેશે બરાબર. તો મારે આપ સૌને વિનંતી છે, આપણા નજીકના આરોગ્ય કર્મચારી છે,
संपर्क करो अथवा आप पोते थोड़ा एक्टिव थाओ अने आभा कार्ड बनावो अने बीजाने आभा कार्ड बनाई ए माटे ते आप प्रेरणा आपो अने आ बाबते जो कोई आपने कोई असमंज होय कोई मुश्किली होय तो मने कमेंट बुक में आप शेर करजो लखजो तो हूँ आपने 100% 100% आपने जवाब आपीश।